नमस्कार इंडियन न्यूज चैनल में आपनું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નેહરુ યુવા કેન્દ્ર આણંદની કચેરી દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। નેહરુ યુવા કેન્દ્ર આણંદની કચેરી દ્વારા આજરોજ બોરસદ તાલુકાના દાવોલ ગામના કુમાર શાળામાં રાષ્ટ્રીય જલ મિશન કેચ ધ રેઇન અંતર્ગત પાણી બચાવો ઉપર નિબંધ લેખન સ્પર્ધા કરવામાં આવી। સ્કૂલમાંથી 30-35 બાળકોએ ભાગ લઈને સ્કૂલ અને ગામનું નામ રોશન કર્યું, જેમાં કુમાર શાળાના પ્રિન્સિપાલ સાહેબની ઇન્દ્રવદનભાઈ પટેલ તથા અન્ય શિક્ષકગણ શ્રી સ્નેહલભાઈ પરમાર, રાજેશભાઈ જાદવ અને વૈશાલી મેડમ દ્વારા સ્કૂલમાં બાળકોને જલ શપથ લેવામાં આવ્યા અને અન્ય સ્કૂલના સ્ટાફના સાથ સહકારથી સંપૂર્ણ કાર્યક્રમ અક્ષય શર્માના માર્ગદર્શન હેઠળ આરતીબેન ગોહેલ અને હસમુખભાઈ ગોહેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું। ભલાપુરાના ભારતસિંહ સોલંકીએ તેમના જન્મદિવસ નિમિત્તે 600 જેટલા વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કર્યું હતું। ભારતસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વિધવા બહેનને 600 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। બોરસદના કુંભાળી તલાવડી વિસ્તારના વધવાલા વેજીપુરા નળવાડા સીમ લક્ષ્મી તલાવડી તોરણ માતાજીના મંદિર ભાલપુરા પરમાર ફળિયા મોર ફળિયા માં ભારતસિંહ સોલંકી દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે 600 જેટલી મહિલાઓને ધાબળાનું વિતરણ કર્યું હતું। અરવલ્લીના બાયડ તાલુકાના સાઠંબા નજીક થયેલા મર્ડરનો ભેદ ઉકેલવામાં અરવલ્લી એલસીબીની ટીમને સફળતા મળી છે। અરવલ્લી બાયડ તાલુકાના સાઠંબા નજીકથી મળેલ માતા પુત્રના મૃતદેહનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે અને માતા પુત્રની હત્યાની અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે। મહિલાના પ્રેમીએ જ તેને અને તેના પુત્રને મોતને ઘાટ ઉતારતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ઘટનાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા નાની ખારી ગામની સીમમાંથી 3 દિવસ અગાઉ માતા પુત્રનો મૃતદેહ મળી આવતા ત્યારબાદ અરવલ્લી પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાની ખેરવાડ ગામની જમનાબેન ગામેતી અને આલોક ગામેતી હોવાની અરવલ્લી જિલ્લા એલસીબીની તપાસમાં સામે આવ્યું હતું। હત્યાનો ભેદ ઉકેલવા માટે અરવલ્લી જિલ્લા એસડીપીઓ એલસીબી સાઠંબા પોલીસ સહિત જુદી જુદી પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। જૂનાગઢ વિસ્તારના સુરેશભાઈ મેર સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી હતી અને પ્રેમ સંબંધમાં માતા પુત્રની હત્યા થઈ હોવાનું સામે આવતા આ હત્યા કેવી રીતે થઈ અને હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ કરતા હત્યાને અંજામ આપનાર રાજકોટના ગાંડુભાઈ જાદવે ટીવી સિરિયલ જોઈ તે પ્રમાણે હત્યાને અંજામ આપ્યો। પોલીસે 3,20,000 રૂપિયા કબજે લઈને 2 હત્યારાઓને જેલના હવાલે કર્યા છે। જસદણમાં રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી નિવૃત્ત કર્મચારીઓને સાલ ઓઢાડીને તેઓનું સન્માન કરવામાં આવ્યું। તારીખ 27-11-2021 દિવસે જસદણમાં રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી વિછિયા શહેરના 138 જેટલા નિવૃત્ત કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ નિવૃત્ત કર્મચારી થકી અનેક વિભાગની અંદર સમાજલક્ષી સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે અને વધારેમાં વધારે સમાજ સુધારણાના કાર્યો પોતાના પરિવારની જેમ સમાજ સુધારણાના કાર્યો કર્યા છે તે બદલ વિછિયા શહેરમાં 138 જેટલા નિવૃત્ત કર્મચારીઓનું રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં સર્વજ્ઞાતિ સેવા શક્તિ પ્રશ્ન પ્રમુખ મુકેશભાઈ રાજપરા, વિછિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ વિછિયા, જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ તલસાણિયા, રાજગ્રુપના સદસ્ય માધુભાઈ વૈષ્ણવ, ધાર્મિકભાઈ રાઠોડ, સમાજના આગેવાન ભૂપતભાઈ તલસાણિયા, શૈલેષભાઈ પરમાર, ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ જયંતિભાઈ ગોહિલ, ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ જાદવ, રાહુલભાઈ રાજપરા વગેરે આગેવાનો દ્વારા નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જયંતિભાઈ, રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ આપ શું કહેશો? રાજગ્રુપ સર્વજ્ઞાતિ ટ્રસ્ટ જે આપણે જે મુકેશભાઈ જે આખી ટીમ ચલાવે છે એમના થકી જે કાર્યક્રમ આવ્યો, મૂળ આપણા માર્ગદર્શક માધુ દાદા જે આપણા 138 વિશ્વના જે કર્મચારી નિવૃત્ત જે સિટીઝન જે વૃદ્ધો છે એમને જે ઘરે ઘરે જઈને સમાચાર દઈને આ કાર્યક્રમમાં અમારા સાહેબ પણ દરેક જેટલા હાજર રહ્યા એનું ટ્રસ્ટ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું, નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં અને બધાએ જે પધાર્યા એનો ખૂબ ખૂબ અમારું રાજગ્રુપ સર્વજ્ઞાતિ ટ્રસ્ટ બધાનો આભાર માને છે। મુકેશભાઈ, જે રાજગ્રુપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ આપ દેશ
राजग्रुप सर्वज्ञाति सेवा शक्ति ट्रस्ट विछिया द्वारा आज विछियाना निवृत्त कर्मचारी 138 जे रात दिवस पोताना परिवार की चिंता कर्या वगर मात्र ने मात्र समाज नी अंदर शिक्षण क्षेत्र अलग अलग विभाग नी अंदर जे फरज बजाई हुई थे निवृत्त कर्मचारीओनु आज साल ओढ़ाड़ी सन्मान करवामां आव्युं अने वधारे मां वधारे आवा निष्ठ कर्मनिष्ठ अधिकारीओ आ विस्तार ने हमेशा शिक्षण नी अंदर अलग अलग विभाग नी अंदर जे सेवा पूरी पाड़ी छे ते बदल तमाम वडीलोनो राजग्रुप सर्वज्ञाति सेवा शक्ति ट्रस्ट आभार माने छे अने दर वर्षे आवा वडीलोनु राजग्रुप सर्वज्ञाति सेवा शक्ति ट्रस्ट द्वारा सन्मानित करवामां आवे छे। तो आजे अमे राजग्रुपना अमारा वडील एवा माधुदादाना आगेवानी हेठळ વિછિયાની અંદર 138 કર્મચારીઓને અલગ અલગ જે નિવૃત્ત થયા હોય એને સન્માનિત કરવામાં આવ્યા અને રાજગ્રુપે તે તમામ વડીલોના આશીર્વાદ લઈ તમામને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। મયુર ધ્વસી આર ઝાલાઈ તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। જન્મદિવસની પક્ષી માટે અને પ્રકૃતિ પ્રેમ સાથે ઉજવણી મયુરધ્વસી આર ઝાલા 39માં જન્મદિવસે પક્ષીઘર અને વૃક્ષોના રોપા અને પ્રકૃતિ જતન સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી। ગુજરાતીમાં સરસ મજાની એક કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે। આ જ કહેવતને ધાંગધ્રા રહેતા સુધરાઈ સભ્ય સપોર્ટ કમિટીના ચેરમેન સાર્થક કરી બતાવી છે। પોતાના પિતાની સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને વાતો સાંભળી 39મો જન્મદિવસ સેવા કરવાનો ભાવ સાથે અંતર્ગત ચકલી ઘર અને મોબાઈલ ચબૂતરાનું વિતરણ કરેલ છે, જ્યારે ધાંગધ્રાના પક્ષી પ્રેમી શંભુભાઈ મિસ્ત્રી સમગ્ર ગુજરાતમાં આગવા પ્રકારની પક્ષી સેવા કરી રહ્યા છે ત્યારે સહયોગથી વિતરણ કરવામાં આવ્યું। મયુરધ્વસીનું કહેવું છે કે જન્મદિવસે દરેક લોકોએ પ્રકૃતિ જતન માટે આ કાર્ય અને વૃક્ષોના ઉછેર માટે કાર્ય કરીને સમાજમાં ઉદાહરણ આપ્યું અને આ પ્રકારની પ્રકૃતિ જતનના કાર્ય કરવાથી પોતે ખૂબ જ ખુશી મેળવે છે। પિતાને સેવા કરતા જોઈને મને પણ સેવા કરવાની પ્રેરણા મળે છે। આ સાથે રોટરી ક્લબના મેમ્બર અશોકભાઈ, ભાજપ શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, નગરપાલિકા પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, સ્વચ્છતા મિશન ગ્રુપના આગેવાન જીતુભાઈ ઝાલા, ધીરુભાઈ સોલંકી, સુખભાઈ ઝાલા, દિલીપસિંહ ઝાલા, નટુભાઈ લુહાર વગેરે ખૂબ જ શુભેચ્છાઓ આપી હતી। તેમજ માત્ર પક્ષીઘરનું વિતરણ જ નહીં પરંતુ કેટલાક સ્થળો પર પોતે જાતે જઈને પક્ષીઘરને મૂકી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી। ભરૂચના આત્મી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કોરોનાની રસી મહત્તમ મૂકવામાં આવી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત કલ્યાણકારી પગલાં અને સમૃદ્ધ અને સશક્ત દેશના નિર્માણને આવકારતા ઠરાવો સર્વાનુમતે પસાર થયા। ભારતીય જનતા પાર્ટીની ભરૂચ જિલ્લા સ્તરની મહત્વની કારોબારી બેઠક આત્મીય હોલ ભરૂચ ખાતે યોજાઈ હતી। રાજકીય દ્રષ્ટિએ મહત્વની આ બેઠકમાં 25 કરતાં વધુ આ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમને આવકારવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની કારોબારી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કર્યું હતું। સાથે જ તેમણે જિલ્લામાં ભાજપની આગેકૂચ અંગે માહિતી આપી હતી। આવનાર ચૂંટણીઓ માટે સૌને સંગઠન મજબૂત કરી પાર્ટીને વધુ મજબૂત કરવા હાકલ અને અપીલ કરી હતી, જ્યારે પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે હાલની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપ દ્વારા થતા વિકાસના કામો અને આવનારા દિવસોમાં થનાર કામો અંગે માહિતી આપી હતી। પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વિધાનસભાના ઉપપ્રમુખ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સહકારી બેંક ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા વગેરે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું। કારોબારીમાં મુખ્યત્વે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિક્રમજનક કોરોના રસીકરણ, ખેડૂતોના હિતમાં કરાયેલ કાર્યો તેમજ દેશને સમૃદ્ધ અને સશક્ત બનાવવા વડાપ્રધાન સતત અને અવિરત કાર્યોને આવકારવા અંગે અગ્રણી દિવ્યજીતસિંહ ચુડાસમાએ ઠરાવ રજૂ કરતા ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો। કારોબારી સભા ભાજપ જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ ભારતીય પાર્ટીના આગામી કાર્યક્રમોની વિગત આપી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ તેમજ અન્ય અપેક્ષિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 25 કરતાં વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકારવા આપવામાં આવ્યો હતો।
समग्र कारोबारी सभानु संचालन भाजपना जिला उपप्रमुख दिव्येशभाई पटेले कर्युं हतुं, ज्यारे आभार विधि प्रतापसिंह परमारे करी हती। અને સંગઠનની દ્રષ્ટિએ આવતા દિવસોમાં જે કામગીરી કરવાની છે તેની પણ માંગણી મહામંત્રીશ્રીએ વિગતે ચર્ચા કરી। મિત્રો, રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થયા પછી પ્રદેશ કારોબારી થઈ, બે વખત આદરણીય સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં બે વખત પ્રદેશ કારોબારી થઈ અને ત્યાર પછીની આ જિલ્લાની કારોબારી છે। દરેક જિલ્લામાં કારોબારીઓ યોજાઈ રહી છે। થોડા દિવસો પહેલા આપણે સ્નેહ મિલનોના કાર્યક્રમો પણ ખૂબ સારી રીતે સંપન્ન થયા। અને માનું છું ત્યાં સુધી સમગ્ર દેશમાં સૌથી મોટો સ્નેહ મિલનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો કોઈ થયો હોય તો સુરત મહાનગર દ્વારા થયો। ગઈ 24મી તારીખે ખૂબ સારી રીતે આયોજન, વેલ પ્લાનિંગ કાર્યક્રમ હતો અને લગભગ 30-35 હજાર કાર્યકર્તાઓ અને નાગરિકો એમાં કાર્યક્રમમાં હાજરી આપી। તમામ કાર્યક્રમો ખૂબ સારી રીતે સંપન્ન થઈ રહ્યા છે। લોકો સ્વયંભૂ રીતે, ખાસ કરીને તો ગાંધીનગર મહાનગરપાલિકાનું પરિણામ આવ્યા પછી જે લોકો થોડા ઘણા પણ વિમુખ થયા હતા પાર્ટીથી, જે લોકો હજુ નક્કી નહોતા કરી શકતા કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું કે અન્ય પાર્ટી સાથે, તે તમામ લોકો, કાર્યકર્તાઓ, નાગરિકો એકદમ ઓપનલી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે। અનેક જિલ્લાઓમાં અનેક આગેવાનો પાર્ટી જોઈન કરી રહ્યા છે। જે વિરોધ પક્ષ છે, ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એના પણ અનેક લોકો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। એ એવા લોકો છે જે ખરા અર્થમાં રાષ્ટ્રવાદના એની વિચારધારા સાથે, તળિયાના ગરીબ પરિવારોની જીવનમાં કંઈક કામ કરવા માંગે છે અને સરકારશ્રીની યોજનાઓનો લાભ પહોંચાડવા માંગે છે। આર્થિક રીતે જે બેકવર્ડ હોય એ લિમિટ 6 લાખથી વધારીને 8 લાખ કરી દીધી છે। આવનાર દિવસની અંદર એને આપણને ખૂબ મોટો એમ કહી શકાય કે આપણને ફાયદો થશે। નરેન્દ્ર મોદી સાહેબે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી એક જાહેરાત કરી હતી કે વી આર ચેલેન્જિંગ આવરસેલ્ફ, એટલે આપણે આપણી હવે જે રાજનીતિ છે એ આપણે આપણી જાતને ચેલેન્જ કરવાની છે। કેવડીયા કોલોની ખાતે રાજનાથસિંહના ભાષણની અંદર એક મુદ્દો બહુ જબરદસ્ત હતો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકાર છેલ્લા 25 વર્ષથી આપણું રાજ છે, એટલે જે અત્યારના 30 વર્ષના ઉંમરના થયેલા છે કે એનાથી નીચે છે એને ભારતીય જનતા પાર્ટીના રાજ સિવાય બીજું કશું જોયું નથી, એટલે એમના મગજની અંદર પણ કોંગ્રેસે કરેલા કાર્ય, કોંગ્રેસે જીતે સમય જે કર્યું હોય એના મગજમાં, એ યંગ જનરેશનના મગજની અંદર હજુ ઉતરતું નથી અને એ કોન્સ્ટન્ટ 25-26 વર્ષથી જે આપણે રાજ કરીએ છીએ એ સરખામણી એની જોડે થાય છે। બહુ આમ વિચાર કરો તો આપણે અંતે તો બધા લોકોને જ મળવાનું અંદર મત જ આપણે જોતા હોઈએ છીએ અને જે પ્રકારે કાર્ય કરીએ છીએ અને મતદાર સુધી પહોંચાડીએ છીએ, આ મતદારમાં આ પણ એક ભાવ પડેલો છે કે છેલ્લા 25-27 વર્ષથી જો ભાજપે જ રાજ કર્યું હતું એને બીજું કોઈ રાજ જોયું નથી, એ એટલા માટે એને આપણે પરફોર્મન્સ બેઝ ગવર્નન્સ, સાહેબે આ લાલ કિલ્લા પરથી બહુ જબરદસ્ત વાત કરી હતી કે હવે ગવર્નન્સ ની અંદર શાસન ના આપીએ તો પરફોર્મન્સ જ બતાવવું પડે, એના સિવાય બીજો કોઈ છૂટકો જ નથી, કારણ કે યંગ જનરેશન બી આ માંગે છે અને સૌથી વધારે વિશ્વની અંદર જો કોઈ યંગેસ્ટ કન્ટ્રી હોય તો તે ભારત છે। આપણી લગભગ 65-67% વસ્તી યુવા છે અને આ ચેલેન્જિંગ હોય ત્યારે મારુતિસિંહે વાત તો કરી પણ હું વિશેષ એની અંદર આપને એક સલાહ આપીશ કે જેટલો ચૂંટાયેલો પ્રતિનિધિ છે ભરૂચના એનો એક દિવસીય વર્ગ રાખવો પડે, કારણ કે નવા ચૂંટાયેલા સભ્યને હજુ સમજતા 2 વર્ષ લાગશે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ
भजन रिपोर्ट में प्रोत्साहित कर सौ जैसी रसी बनाई आज मित्रों अपन आनंद है कि अपना नेशनल तक की भाई परंतु अन्य देश ने पर अपने रसी बदलो कार्यक्रम करो जो थे बता रहे आरोग्य की बात करते रहे 135 करोड़ अपने देश अमेरिका ब्राजील यानी वस्ती की बात कर दिया 30-35 करोड़ आदमी की वस्ती तो आज पर अमेरिका અને યુરોપ કન્ટ્રીની અંદર પણ કોરોના જે પ્રમાણે વધી રહ્યો છે જ્યારે આપણા દેશની વાત કરતા 115 કરોડથી પણ વધારે લોકો જ્યારે વેક્સિન પહેલી ત્યારે એ નાખવામાં આપણને સફળતા મળી છે અને એ પણ આ નરેન્દ્રભાઈએ પોતાની આવડતને સુસ્પૂર્તે લઈને આજે અમે જોઈ શકીએ આ આપણા દેશની અંદર અને ગુજરાતની અંદર પણ ખૂબ ઓછા કેસો અત્યારે માલમાં ફરી પાછા થઈ રહ્યા પરંતુ જે પ્રકારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે કામગીરી કરી છે મીડિયા લાયક કહી શકાય તો અનેકવિધ યોજનાઓ હોય પૂછવું છે કે એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે જેને લઈને જે લોકોને તે યોજનાનો લાભ મળે અને એ લાભ થકી મોટે પોતાની આર્થિક સદ્ધરતામાં એનો વધારો થાય એ બધાની આપણે કાર્યક્રમ તરીકે પણ આપણે કામગીરી કરવાની છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર છે 25-25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું જો શાસન રહેતું હોય એનું જો કોઈ મૂળ કારણ હોય તો નરેન્દ્ર મોદીજીનો એક શબ્દ છે સૌનો સાથ સૌનો વિકાસ જ્યારથી ગુજરાતની ગાદી ઉપર મુખ્યમંત્રી તત્કાલ અત્યાર નરેન્દ્ર મોદીજી હતા ત્યારથી એમની દ્રષ્ટિકોણથી એમને સર્વ સમાજનો ઉત્થાન થાય દરેક સમાજના વિકાસ થાય વિકાસમાં જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓ આપણે સૌ કાર્યકરો યોજનાને જો આપણે સૌ માગો લઈએ લોકો સુધી યોજનાઓ પહોંચાડીએ તો હું નથી માનતો કે હજુ બીજા 25 વર્ષ સુધી કોઈ વાંધો આવે તો બીજેપી વાળા કોંગ્રેસ વાળાએ ચાલુ કરી દીધું છે નર્મદા અને જગ્યા વિધાનસભામાં અને આપણી પદ્ધતિથી અમને કામ ચાલુ કર્યું છે આપણી પદ્ધતિથી કેટલીક વાત ગુપ્ત મીટિંગ કરી કોઈને ખબર નહીં પડે કે આમ આપણને ભાજપ વાળાને ઊંઘતા ઝડપા ઝડપા એ રીતના લોકો મહેનત કરી રહ્યા છે આપણી પાર્ટીમાં કોઈ જ્ઞાતિવાદ કે કોઈ જાતિવાદ ચાલતો નથી કામ જે કરતા હોય છે તેને યોગ્ય જગ્યાએ સ્થાન હોય છે ત્યારે આપ પણ આજના મારા સ્વાગત પ્રવચનમાં એટલી નમ્ર વિનંતી કરીશ આપની પાસે આશા પણ રાખીશ કે મને પેજ સમિતિનું કામ 100% પૂર્ણ કરી આપો હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે સાબરકાંઠાના હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI અને રાજેન્દ્રનગર ગામના વતની રબારી નાથાભાઈ રણછોડભાઈ જેઓ ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યા છે જેઓના 2 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા તેઓના આકસ્મિક અવસાનથી પરિવાર તેમજ સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો અને તેમના અંતિમ સંસ્કાર રાજેન્દ્રનગર કરવામાં આવ્યા હતા ચિનોર સ્થિત આવેલા રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરે શિવનો અવતાર ગણાતા કાળ ભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી કાર્તક વદ 8મના શુભ દિવસે ભગવાન શંકર ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવ અષ્ટમી નામે ઓળખવામાં આવે છે ભગવાન ભૈરવના સ્મરણ માત્રથી જ તમામ પ્રકારના પાપ તથા કષ્ટ દૂર થાય છે ભૈરવજીની પૂજા ઉપાસના મનોવાંછિત ફળ આપનારી હોય છે આ દિવસે શ્રી કાલ ભૈરવનું દર્શન તથા પૂજન તમામ પ્રકારના ડર કે ભયને દૂર કરે છે શિવપુરાણમાં ભૈરવજીને ભગવાન શંકરનું રૂપ કહેવામાં આવ્યું છે સિનોર
નર્મદા નદીના કાંઠે આવેલા રિદ્ધિસિદ્ધિ વિનાયક મંદિરે ધર્મદાસજી મહારાજ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં ઉત્સવો તહેવારો તિથિઓનો મહિમા મહત્વ સમજાવી કુંવારી કન્યાઓને ભોજન કરાવી દાન આપવામાં આવે છે, સાથે નર્મદા પરિક્રમા કરનાર અતિથિઓની સેવા પૂજા કરી તેઓના આશીર્વાદ લેવામાં આવે છે. આજરોજ ભગવાન શિવના અવતાર એવા કાલ ભૈરવજીની જયંતીની ઉજવણી કન્યા ભોજન સાથે કરવામાં આવી હતી. સિદ્ધિવિનાયક ગજાનન ગણપતિ મંદિર નર્મદા તટ ઉપર વડોદરા જિલ્લામાં સિનોર તાલુકામાં સિનોર ગામમાં આ સિદ્ધિવિનાયક મંદિર છે. આજે ભગવાન શિવનો અવતાર કહેવાય એવા કાલભૈરવનો જન્મદિવસ છે, તે નિમિત્તે કન્યાઓનું ભોજન રાખ્યું છે. ભગવાન શિવ બ્રહ્માજીએ શિવજીનો વિરોધ કર્યો અને એમનું અપમાન કર્યું તો એમનામાંથી એક રુદ્ર ઉત્પન્ન કર્યો, એ કાલભૈરવ થયો અને કાલભૈરવે બ્રહ્માજીનું એક મુખ કાપી નાખ્યું. એટલે આજે આ દિવસ નિમિત્તે કાલભૈરવનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આજે બધા જ કાલભૈરવ 51 શક્તિપીઠમાં 51 કાલભૈરવ છે, ઉજ્જૈનમાં મહાકાલ છે અને ત્યાં પણ ભૈરવ બાબા છે. આજે સર્વ ભક્તો બધા કન્યા ભોજન, બટુક ભોજન અને ભૈરવ બાબાનું પૂજન કરશે. કૂતરાઓને પણ ભોજન આજે આપવું વિશેષ મહત્વ છે. નર્મદે હર. નડિયાદ તાલુકાના સલુણ ગામે માતાજીના મંદિરે જવારાની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ નડિયાદ તાલુકાના સલુણ ગામે માતાજીના મંદિરે જવારાની સ્થાપના કરી માતાજી રેવઈ માના મંદિરે જવારા વાવી ગરબાની તેમજ જય માતાજીના નાદ સાથે માતાજીને વિદાય આપી હતી. માળિયાહાટીના ગુંદાળાવાડી વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. માળિયાહાટીના ગુંદાળાવાડી વિસ્તારમાં બંધ મકાનમાં LED TV તેમજ 68,000 રોકડાની ચોરી. માળિયાહાટીના ગુંદાળાવાડી વિસ્તારમાં જનકસિંહ લખુભાઈ ચાવડા બહાર નોકરી કરતા હોય અને પરિવારજનો કોઈ હાજર ન હોવાથી તારીખ 17/11/2021 થી 27/11/2021 સુધીના ગાળામાં કોઈ અજાણ્યા શખ્સોએ બંધ મકાનના આગળનો નકુચો તોડી ઘરના પેટાળમાં પડેલા રોકડા રૂપિયા 68,000 તેમજ આઈફોન કંપનીનું ન્યૂ LED TV તથા સેટઅપ બોક્સ 5,000 મળીને કુલ રકમ 73,000ની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ જવા પામ્યા હતા. મકાન માલિક દ્વારા માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ બનાવને લઈને માળિયાહાટીના પોલીસ દ્વારા વધુની તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદના આંકલાવ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદના આંકલાવ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમ મન કી બાત રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત આણંદ જિલ્લા અને આંકલાવ શહેર પ્રભારી વિનુભાઈ ઠાકોર તથા આણંદ જિલ્લા કારોબારી સભ્ય જયમીનભાઈ પટેલ તથા આણંદ જિલ્લાના મહિલા મોરચા બેલાબેન પટેલ તથા શહેર મહામંત્રી વિપુલભાઈ શાહ તથા ઉપપ્રમુખ મંત્રી સંજયભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ તથા કિસાન મોરચા મહામંત્રી ગુલાબસિંહ મહારાજ તથા આંકલાવ શહેર મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પીઠડિયા, કાઉન્સિલર કિરીટભાઈ રાયપુરા તથા શારદાબેન ઠાકોર તથા બક્ષીપંચ મોરચા પ્રમુખ રાકેશભાઈ, યુવા મોરચાના પ્રમુખ સચિનભાઈ, મહામંત્રી મિહિરભાઈ શાહ, ઉપપ્રમુખ ઉર્મિલાબેન પંચાલ તથા મંત્રી શ્રી અમિતાબેન શાહ તથા મંત્રી નીતાબેન પટેલ, સંજયભાઈ કોહિલ, દેવેન્દરભાઈ કોહિલ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના તાલુકા પ્રમુખ અરવિંદભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ જગદીશભાઈ ઠાકોર તથા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પટેલ તથા આંકલાવ શહેર પૂર્વ મહામંત્રી નટુભાઈ રાયપુરા તથા પૂનમભાઈ ઠાકોર તથા રમેશભાઈ રાયપુરા તથા દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભંડુરી ગામની ભંડુરી સેવા સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા મંત્રીઓ તથા સભ્યો વિરુદ્ધ ખેડૂતના નામે ખોટા ધિરાણ દસ્તાવેજો તૈયાર કરી ધિરાણ મેળવી તથા ખેડૂતોએ મેળવેલ ધિરાણના રૂપિયા ખેડૂતોએ જમા કરાવવા છતાં અને પહોંચ આપ્યા છતાં મંડળીમાં નાણાં જમા નહીં લઈ ઉચાપત કર્યાની માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. વડોદરા સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા મશહૂર ગાયક તથા મ્યુઝિક કમ્પોઝર બપ્પી લહેરી સંગીતકારની આજે 69મી જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને તેઓના ગીતો ગાઈને તેઓનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં હર ઘર દસ્તક અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજાયો. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના તમામ વયજૂથના વ્યક્તિઓને કોરોના રસી મુકાવે અને કોઈપણ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ કોરોના રસી વગર રહી ન જાય તે માટે રાજ્ય સરકારે ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે.
અને જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં હર ઘર દસ્તક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ જિલ્લામાં રસી નહીં લેનાર લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવી રહ્યા છે હર ઘર દસ્તક અંતર્ગત રસીકરણ કાર્યક્રમ. જિલ્લા વહીવટીતંત્ર તેમજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજરોજ અર્બન હેલ્થ સેન્ટર લુણાળાની મેડિકલ ટીમ દ્વારા ડુંગરાબીત વિસ્તાર ખાતે હર ઘર દસ્તક પ્રોગ્રામ અંતર્ગત ઘર ઘરની મુલાકાત લઈ અને પ્રથમ ડોઝ તેમજ બીજા ડોઝમાં જે વ્યક્તિઓ બાકી હોય તેઓને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવેલા છે. આ કાર્યક્રમનો હેતુ એટલો કે જે વ્યક્તિઓ હજી પણ બીજા ડોઝમાં બાકી હોય અને બીજા ડોઝમાં 100% રસીકરણ કરવાનું બાકી હોય તો તેઓને ઘરની મુલાકાત લઈ તેઓને ઘરે જ વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે અને તમામને ત્રીજી વેવ આવે તે પહેલાં કોરોના રસીકરણ કરી અને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહેલું છે. આજરોજ અર્બન હેલ્થકેર દ્વારા લુણાવાડાની મેડિકલ ટીમ દ્વારા હર ઘર દસ્તકની મુલાકાત મારા ઘરની મુલાકાત લેવાઈ હતી અને તેમાં મારો જે સેકન્ડ ડોઝ બાકી હતો તે મેં મુકાયો છે અને લુણાવાડા તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે કોરોનાની થર્ડ વેવ આવે તેના પહેલાં ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ બંને આપી લઈ લેવા વિનંતી છે. મૈથિલી પંડ્યા, આરોગ્ય વિભાગમાં રાજ્ય સરકાર દ્વારા હર ઘર દસ્તક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. તે મુજબ આપણા મહીસાગર જિલ્લામાં પણ હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત ગામમાં લોકોના ઘરે ઘરે જઈને પહેલો ડોઝ અને બીજો ડોઝ જો બાકી હોય તો તેમનું રસીકરણ કરી અને સમગ્ર ગામને આવરી લેવાય તે પ્રમાણે જે પણ પહેલા ડોઝમાં બાકી રહી ગયા છે તેમનું અને બાકી રહેલા સેકન્ડ ડોઝ માટે પણ ઘરે ઘરે જઈને અમારી ટીમો 75 ટીમો છે અમારા મહીસાગર જિલ્લામાં હાલ અને હાલ દરરોજ ઘરે ઘરે જઈને ફરે છે. અત્યાર સુધીમાં 15,000 કરતાં વધારે ગામ ઘરોની મુલાકાત લઈ ચૂકી છે અને પહેલો ડોઝ 51 લોકોને આપ્યો છે અત્યાર સુધીમાં અને બીજો ડોઝ પણ 2500 ઉપરાંતના આપ્યો છે. તેમ સમગ્ર જિલ્લાને આ રીતે આવરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં બીજો ડોઝ પણ સંપૂર્ણપણે 100% પૂર્ણ કરવામાં આવશે. સુરત શહેરના મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વના 25 કામોની મંજૂરીની મહોર મારવામાં આવી છે. આજની સ્થાયી સમિતિની મીટિંગમાં કુલ 25 કામો અને 26મું કામ જે તે વ્યક્તિને રૂબરૂ બોલાવવાનું હતું 25 કામ મંજૂર કરવામાં આવે છે અને એમને રૂબરૂ બોલાવી એમને પણ સાંભળી લેવામાં આવ્યા છે. સૌથી અગત્યની વાત આજે જે હતી એ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની હાલની પ્રવર્તમાન લાયકાતમાં વધારો કરવાની વાત હતી. એની પાછળનો આશય એ છે કે વધુ સારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો આપણને મળે અને એની સાથે સાથે એક આજની આ મિટિંગમાં અમે એક નવો સુધારો કે લાયકાતની જે 5 વર્ષની મર્યાદા હતી એ 10 વર્ષની કરી દેવામાં આવી છે. એટલે કે 3 વર્ષ એમને બાદ મળતા હોય છે, 7 વર્ષ જેટલો સમય એટલે કે સિનિયર થાય એ એએમસી અને ડીએમસી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર માટે નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિકાસના કામોને ધ્યાનમાં રાખીને લાઇન દોરી નક્કી કરવામાં આવી છે. લાઇન દોરીનો અમલ થતાં ઘણો સમય લાગશે અને જે તે સંજોગોમાં પ્રવર્તમાન સંજોગો અને જ્યારે લાઇન દોરી આવે એ સંજોગોને ધ્યાનમાં રાખીને એનું બાકીનું ડિસિઝન લેવામાં આવશે. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.